આ ગયા બધા લેક્ચરની લિંક તો મૂકવી જ પડશે, કારણ કે લોકો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગૌરંગભાઈ, એક જ મિનિટ લિંકને શેર કરી દઉં એટલે લોકોને ખબર પડે કે લેક્ચર સ્ટાર્ટ થયો છે. લિંકને શેર કરી દો, કારણ કે અમુક લોકોને ખબર જ નહીં હોય કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો હોય. ગાંધીનગર છો? ના, ગાંધીનગર નથી, યોગીરાજભાઈ. જવાનો છું, 10 તારીખે જતો રહેવાનો છું. કયા રાજવી ભણાવવાના છો? તમારે કયા ભણવા છે એ હું ભણાવી દઈશ. બધા 100%. ઓકે, લેકાવાળા યોગીરાજભાઈ, 10 તારીખે જવાનો છું. ગુડ મોર્નિંગ બધા મિત્રોને, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વોઇસ ક્લિયર આવે છે મારો? કોઈ ઘોંઘાટ આવતો નથી? ફટાફટ મને કહેજો, વોઇસ ક્લિયર આવે છે? ઘોંઘાટ નથી આવતો ને? ઓકે, ડન. આપને આજે તમને દેશી રજવાડાની અંદર ભણાવી દઈશું, ભગવતસિંહ ભણાવીએ. લાસ્ટ ટાઈમ આપણે ત્યાંથી સ્ટોપ કરેલું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધીમાં. રાજકોટ તમને પૂરું ભણાવવાનું ભણાવી દીધું હતું, બાકી હતું. ભણવું છે ને દેશી રજવાડા બધાને. નકર પછી એમસીક્યુ તૈયાર છે આપની પાસે? એમસીક્યુ પણ તૈયાર છે. તમે કયો આ ભણવું, આપને એ સ્લાઇડ અપલોડ કરીને ભણાવી દેવું તમને. હા તો વાંધો નહીં, કેજો. તમારે જે ભણવાનું હોય એ કેજો. તમે જે કેશો, જે કેશો એ ભણાવી શકશું આપને. પણ વસ્તુ એક જ કે તમે લાઈવ તરીકે ટકી રહેવા જોઈએ, બરાબર? આપને આની પહેલા મેં એકવાર પ્રયાસ કરેલો કે મેં બધા રજવાડા ફ્રીમાં, એટલા પબ્લિક જ નહોતી લેક્ચર જોવાવાળી. પછી મૂડ હટી ગયો, પછી મેં કીધું એમસીક્યુ ચલાવીએ, એમસીક્યુ ભણાવી. બધાને એમસીક્યુ વધારે મજા આવે. ક્લિયર? એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીએ સેશનની. રજવાડા લેવાનો પ્રયાસ કર્યો હતો, જેની અંદર જે છે એ મેં રાજકોટ ચલાવતો હતો. રાજકોટ લાખાજીરાજ ભણાવ્યા, એને ફટાફટ રિવાઇઝ કરશું આજે, અને પછી ડાયરેક્ટ ગોંડલ ભણાવી નાખશું. અને ગોંડલ વિશે ખૂબ ઘણી વખતથી પૂછાય છે. મારું નામ ડૉક્ટર જુવાનસિંહ જાડેજા, પીએચડી કેમેસ્ટ્રીમાં કરેલું. હવે 1 વર્ષ અહીંયા એડ કરી દીધું, છેલ્લા 1 વર્ષથી કન્ટિન્યુ 4 વર્ષ જ ચાલે છે. આપને 1 વર્ષ એડ કરી દઈશું, એ 5 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ. ગુજરાતનો ઇતિહાસ પુસ્તક, પીએલએન અનો કમ્પોઝિટ નામનું પુસ્તક, અને 12 જેટલા રિસર્ચ પેપર પબ્લિશ કરેલા છે. આજે આપણે ચર્ચા કરીશું દેશી રજવાડાઓ. ક્લિયર?
અન એકેડેમીનું સબસ્ક્રિપ્શન લેવાના અલગ અલગ જે છે એ ચાર્જિસ અહીંયા છે, અલગ અલગ વેલિડિટીના તમારી સ્ક્રીન ઉપર. આ બધાની અંદર 20% ડિસ્કાઉન્ટ મળે. તમારે કોડ યુઝ કરવાનો થાય JJ10. JJ10 કોડ યુઝ કરો, લાઈવ લેક્ચર ક્રેડિટથી બીજા 10%, બંનેથી 10% થાય, ટોટલ 20% ડિસ્કાઉન્ટ મળે. 2 વર્ષનું સબસ્ક્રિપ્શન અત્યારે સ્કીમ ચાલુ છે, અત્યારે સ્કીમ ચાલુ, 3 મહિના વધારે અહીંયા મળશે. તમે જોવો તો 4 મહિનાનું સબસ્ક્રિપ્શન 2800 રૂપિયામાં પડે, 14 મહિનાનું સબસ્ક્રિપ્શન 5600માં પડે, અને આ 6800માં પડે. અને અહીંયા જે છે એ કોઈ વધારાનો મહિના તમને એડિશનલ મહિના નથી મળતા કોઈ. સ્કીમ આ 3 વેલિડિટીમાં જ ચાલુ છે, 3 મહિનામાં, 12 મહિનામાં અને 24 મહિના, બરાબર? એટલે તમે વિચારો કે આ 24 મહિના લ્યો તો હવા 2 વર્ષ મળે, 2 વર્ષની જગ્યાએ 12 મહિનામાં તમને ઓલમોસ્ટ 1.25 વર્ષ જેવું મળે. એટલે તમારે આ સબસ્ક્રિપ્શનના બધાના ચાર્જ આજે છે એ 4600માં પડશે અને આ 1000માં પડશે. કયો કોડ યુઝ કરો તો JJ10 કોડ અને લાઈવ લેક્ચર ક્રેડિટ, બરાબર? બે આ વસ્તુનો ઉપયોગ કરો તો તમને જે છે એટલો ફાયદો થતો હોય. બીજું, JJ10 કોડ કોઈ પણ ફ્રી લેક્ચર જોવા જાઓ તમે ત્યાં પણ તમે એનો યુઝ કરી શકો, કોઈ પણ અન એકેડેમીના સબસ્ક્રિપ્શનમાં યુઝ કરી શકો. UPSC, GPSC, SSC, બેન્કિંગ, રેલવે, અને જ્યાં પણ તમને મજા આવે, મોજ આવે, ત્યાં તમારા કોડ યુઝ કરી શકો અન એકેડેમીની એપ. ઓકે, આગળ વાત ચેક કરીએ આપણે. બીજું, તમારે લોકોએ સર્ચ કરવાનું જુવાનસિંહ જાડેજા અન એકેડેમીની એપ ઉપર. પછી તમારે મારી એવી પ્રોફાઇલ ખુલે એના ઉપર ક્લિક મારી દેજો, ક્લિક મારી અને તમારે મને અહીંયા ફોલો કરી લેવાનું. ફોલો કરવાનો, એની નીચે છે આવું સ્પેશિયલ ક્લાસ, આ સી ઓલમાં જવાનું, તમને મારા બધાય ફ્રી લેક્ચર મળી જશે. તમે કહો સાહેબ લાખા જીરા જ ભણવાનું બાકી છે, મેં તો ભણ્યું જ નથી. ઓકે, સી ઓલમાં જાઓ, જૂના લેક્ચર ગોતો, એમાં ક્યાંક રાજકોટ લાખાજીરાજ લખેલું હોય, ક્લિક મારો અને જુઓ, બરાબર? અને ત્યાંથી તમે જોશો. એવી રીતના જે લોકોએ પ્લસ સબસ્ક્રિપ્શન લીધું અહીંયા પ્લસ ક્લાસીસ હશે, એના ઉપર ક્લિક મારો. સી ઓલની અંદર તમને ત્યાંથી મારા બધા પેઇડ લેક્ચર મળી જાય. સબસ્ક્રિપ્શન વાળાઓ તમને ત્યાં દેશી રજવાડા બધા ભણાવી દીધા છે, બરાબર? ત્યાં બધા દેશી રજવાડા મિત્રો ભણાવી દીધા છે. ત્યાં જ તમને બધો ગુજરાતનો ઇતિહાસ પણ ભણાવી દીધો છે. પ્લસ સબસ્ક્રિપ્શન પેઇડ વાળા તમને આધુનિક ભારત ભણાવી દીધું છે, આધુનિક ભારતનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ પણ ભણાવી દીધેલો છે, અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ 50%થી વધારે ભણાવી દીધેલો છે. અને આ મહિનામાં હમણાં આવતીકાલથી 8 તારીખેથી ફરીથી એમાં લેક્ચર શરૂ થાય, તમારું મધ્યકાલીન પૂરું. તમારે ક્યાંય ગોતવાના નથી, અહીંયા મારી પ્રોફાઇલ ઉપર જવાનું, પ્લસ સબસ્ક્રિપ્શન લીધેલાનો બધા મારા રેકોર્ડેડ લેક્ચર મળી જશે. ઓકે, તો તમે કહો કે સાહેબ અમને સબસ્ક્રિપ્શન લેવું નથી, કે સાહેબ પૈસા નથી, કોરોના બહુ કમમ કહેવાય ને, માજા મૂકેલી છે, કામ ધંધા બંધ છે, સાહેબ અમને મફતનું કંઈક ગોઠવી દો. આ 100% મફતનું છે, પણ એક મફતમાં વાંધો પડશે શું, તો તમારે થોડુંક મથવું પડશે લેક્ચર ગોતવા માટે, બરાબર? યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં તમારે જવાનું, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામની યુટ્યુબ ચેનલ છે, એમાં જવાનું, એમાં જઈ અને એના પ્લે લિસ્ટમાં જવાનું. પહેલામાં તમને ઇઝીલી બધા લેક્ચર, બધા ટોપિક મળી જશે. અહીંયા તમારે થોડુંક ગોતવું પડશે, પ્લે લિસ્ટમાં જવાનું અને પ્લે લિસ્ટમાં જઈ અને ત્યાં તમને મારા બધા પ્રાચીન ભારતના ઇતિહાસના લેક્ચર મળી જશે. તમે કહો છો પ્લે લિસ્ટ જોયું, એમાં પ્રાચીન ભારતવાળું એક લિસ્ટ હશે, એક ઘણા બધા રાજવંશો ડાયનેસ્ટી લખેલું એક બીજું પ્લે લિસ્ટ હશે, આ ડાયનેસ્ટીવાળું, પછી એક મધ્યકાલીનવાળી ડાયનેસ્ટીનું એવું હશે લિસ્ટ, એટલે તમને આખું પ્રાચીન અને મધ્યકાલીન ત્યાંથી મળી જશે. પછી એક મેરાથોન સેશન હશે આધુનિક ભારત, એની અંદર તમને સામાજિક સુધારા સુધી એટલે કોંગ્રેસની સ્થાપના સુધી જે બધા લેક્ચર ત્યાં સુધી આધુનિકના મળશે, ગાંધીવાદી ચળવળ ત્યાં નહીં મળે. આટલું મેં યુટ્યુબ ઉપર કરાવ્યું, થોડુંક અધૂરું રાખ્યું છે, 63% સિલેબસ બાકી રહ્યો છે, એ મેં નથી કરાવ્યો, કારણ કે બધું આ લોકો ઉપરથી ટીમ જે રીતે કે રીતે લેક્ચર લેવાના થાય તો એ મારી મચોડીને ભેગું કરી દીધું હોય, બરાબર, પહોંચાડી દીધું હોય ફ્રી લેક્ચરમાં મેક્ઝિમમ, બરાબર? એટલે તમને ત્યાં જ મળશે એટલું. ગુજરાતનો ઇતિહાસ તમારે ભણવો જ છે ત્યાં, તો અત્યારે યુટ્યુબમાં લેક્ચર ચાલુ છે મારા, એની પહેલાં ભૂતકાળમાં પણ ભણાવેલું છે, ભૂતકાળમાં પણ ભણાવેલું છે, 40 કે 35 લેક્ચર છે ગુજરાતના ઇતિહાસના, આધુનિક ગુજરાત
સોરી પ્રાચીન ગુજરાતનો ઇતિહાસથી લઈ છેક મરાઠા સામ્રાજ્ય સુધી, મરાઠા સામ્રાજ્ય સુધી ભણાવેલું છે ભૂતકાળમાં. ફરીથી આ બધા લેક્ચર ગુજરાતના હાલમાં અત્યારે લઉં છું. આપણે ગુજરાત ક્લાસ 3 માટેનું એક આખે આખું લખેલું છે, પાર્ટ 19 કે 20 આવશે, આમાં ટોટલ 20 પાર્ટ આવશે, એમાંથી એકાદો પાર્ટ વચ્ચે મિસ છે લગભગ 7 નો, બરાબર. એ સિવાય બધા પાર્ટ ભણાવેલા છે. 20-20 પાર્ટ હમણાં 2-3 દિવસમાં પૂરા કરી દઈશ, આખું ગુજરાત અહીંયા પૂરું કરાવી દઈશ. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ પર. હવે તમે કહ્યું છે દેશી રજવાડા, દેશી રજવાડામાં તમારે જે છે એ આપણે સ્પેશિયલ ક્લાસમાં જવા. સ્પેશિયલ ક્લાસમાં ભૂતકાળમાં 2 દેશી રજવાડા ભણાવેલા છે. જો ગુજરાતનો ઇતિહાસ ભણતા હશો તમે તો ત્યાં ઓલરેડી મેં તમને સયાજીરાવ ગાયકવાડ ભણાવી દીધેલા છે. પછી તમને કચ્છ દેશી રજવાડું ભણાવી દીધેલું છે, અને નવાનગર જામનગર એ દેશી રજવાડું જામનગરનો આખા ઇતિહાસ આરે ભણાવ્યું છે. આ તમને 2 મળી જઈ છે. હા, બાકી રહ્યા તમને કદાચ આ ભણાવી દઈશ ફરીથી. એ સિવાય તમને લાખાજીરાજ ભણાવી દીધેલું છે, સ્પેશિયલ ક્લાસમાંથી મળી જાય ફ્રી લેક્ચર. આજે તમારી ઈચ્છા હશે આટલા આટલા લાઈવ લર્નરો આવશો, તમે વધારે લાઈવ લર્નરો ગોતી આવશો, મીન્સ કે તમે ક્યાંક લેક્ચરની લિંક શેર કરીને લોકો આવી જશે વધારે, તો મને પૂરેપૂરી જે છે જોમ રહે અને તમે બધા રજવાડા ભણાવી દઈશ ફ્રીમાં. લાખાજીરાજ છે, ત્યાર પછી આપને પેલા વાઘજી ઠાકોર અને એમના દીકરા જે છે એમને ભણાવી દઈશ તમને. ત્યારબાદ ભગવતસિંહ આપણે ગોંડલ ભણાવી દઈશ, અને ભાવનગર પણ ભણાવી દઈશ, ભાવનગરના ભાવસિંહ અને કૃષ્ણકુમાર છે, બરાબર. આટલા ભણાવવાના બાકી છે, તો એ પણ આપણે બહુ મસ્ત મજાની રીતે બીજા નાના મોટા રજવાડાઓની નાની મોટી ચર્ચાઓ એની પણ કરી નાખશું, જે ખૂણે ખાચરેથી કોગડી પૂછાઈ જાય તો. લાવ સમજાવી ગયું કે નહીં? આટલી વાત, એક તો તમારે શાંતિથી સાંભળવાનું, ભલે આજે આપણે NCERT લખેલું છે, ભણાવી દઈશ બધા રજવાડ, પણ મને કમિટમેન્ટ જોઈ, આટલા લોકો જો હાજર આટલા જ રહેવાનું, વધારે હજી બીજાને ખેંચ્યાવાનું, લાઈવ લર્નર જોઈ. કારણ કે ઘણીવાર ફ્રી લેક્ચરમાં આ લોકો અમારું પરફોર્મન્સ લાઈવ લર્નર ઉપર ડિપેન્ડ, કે તમે કેટલા છો એ આધારે નક્કી કરે કે મજા આવે કે નહીં છોકરાઓને ફેકલ્ટી આવે. નગર તરત આરી પૂછે કે ભાઈ સાહેબ કેમ લાઈવ લર્નર નથી આવતા, શું વાંધો છે? તમે ટોપિક બદલાવી નાખો ભણવાનો, છોકરાઓને એ ટોપિક નથી ગમતો, પછી અમારે પરાણે દેશી રજવાડા ભણાવતા ભણાવતા ટોપિક બદલાવી દેવો પડે, બરાબર. એટલે ફ્રી લેક્ચર આ લોકોનો એક ઉદ્દેશ્ય હોય કેટલા લાઈવ લર્નર છે એના આધારે, નગર એ લોકો તરત કે ઉપરથી કે ભાઈ સાહેબ તમારા લાઈવ લર્નર ઓછા હોય છે, તમે જે ભણાવો છો એ ટોપિક આઈ થિંક સ્ટુડન્ટને મજા નથી આવતી, આમાં તો ના જેવું તમને ગમે ને એ અમારે પીરસવાનું. લાઈવ લર્નર ફ્રીમાં વધારે જોઈએ, એક મેન ઉદ્દેશ્ય યુટ્યુબ હોય ક્યાંય આવો, બરાબર. પછી તમને MCQ મજા આવતી હોય તો અમારે MCQ ભણાવવાના. એટલે હું થોડોક MCQનો અમુક અંશે વિરોધી ખરો, તમને કદાચ લાગશે, હું એવું માનું છું કે MCQથી તૈયારી ન થાય મિત્રો, પાસ ન થાય. જો એ પાછલા લેક્ચરમાં મારી ભણાશ કાઢતો હોઈશું MCQ ઉપર, MCQથી પાસ ન થવાય મિત્રો. પહેલાં થિયોરી આખી સમજી જાઓ, એકવાર બે વાર થિયરી સમજી જાઓ ને પછી તમે MCQ ધડાધડ, તમે MCQમાં અહીંયા કલાકો અહીંયા નહીં બોલ, હું તો એવું કહું MCQ તમારે સોલ્વ કરવાના મેક્સિમમ, બરાબર. હાથે પેપર પેન લઈને ફટાફટ કરવાનું. હું પોતે વિરોધી છું, પછી તમને પછી ઓના જેવું હોય, મને ખબર છે કે આ વસ્તુ મને પોતાને નથી ગમતી, પણ વસ્તુ એવી છે ગામને ગમે એ પીરસવું પડે તમને. પણ તમને જે છે એ પેલું બ્રેકિંગ ન્યૂઝ ગમતા હોય તો પછી અમારે બ્રેકિંગ ન્યૂઝ ગમે ત્યાં જ બનાવવા પડે કે ખાડામાં એક ભાઈ પડી ગયા, બ્રેકિંગ ન્યૂઝ. પેલા ન્યૂઝવાળા બને ને પબ્લિકને, સાહેબ લેક્ચરમાં શું આપણે કોલ બેક કરવું, કંઈ ઇમરજન્સી હોય તો જણાવી દેજો. હા વાંધો, બોલો બોલો સાહેબ. સાહેબ કોઈ તો બીજું પ્રતિકભાઈને પૂછો નહીં, એવું છે. એ ફોન રિસીવ કરશે, દોડાદોડીમાં હશે, કાંઈની કંપ કાં કદાચ ફર્નિશ પ્રોડક્ટ બનાવતો હશે એટલે, બરાબર. એટલે આપણે એટલી વૃત્તિ રાખીએ, બધા લોકો શાંતિથી સાંભળીએ, ભગવતસિંહ બાપાને આપણે આજે ભણીએ. પહેલાં આપણે રાજકોટ લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું હતું. હવે તમે કહો કે સાહેબ આ રજવાડા તો 3-4 માર્કના આવે, તમે સાહેબ આખું રજવાડું આટલું ભણાવો તમને કેમ મજા આવે? હું તમને કહીશ મિત્રો, આ 3-4 માર્ક છે ને એ જિંદગી બનાવે, એ જિંદગી બગાડે. આપણે ગમે ત્યાંથી ગામને અઘરું લાગીને જે 3-4 માર્ક બધા સ્કીપ કરે,
આપને 1-3-4 માર્ક પકડવાના છે. 1-3-4. હવે તમે કહો સાહેબ આટલું બધું યાદ રાખો, યાદ નહીં, સાંભળી લ્યો, સાંભળી લ્યો. ઓપ્શન તમને સામે આવશે ને, તમે એકવાર લેક્ચર સાંભળેલો છે, ઓપ્શન સામે આવશે ને એટલે તમને યાદ આવશે. લાખાજી રાજ લાખા, ઓકે, આને તો ખેતી રિલેટેડ કામ કર્યું એટલે એવી તમને યાદ આવશે. આપણે તમને ગયા લેક્ચરની અંદર સમજાવેલું કે જામ સત્તાજી જેને ભૂચર મોરીનું યુદ્ધ જામનગરમાં થયું હતું, એમના એમના એક દીકરા હતા આઝાજી, જે યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે છે મુગલોનો સામનો કરતા કરતા. લગ્ન થયેલા જોઈ હજી તો મિંડોળ બંધ હતા, હજી તો લગ્નના 4 ફેરા ફેર્યા હતા ત્યાં એના મિત્રોને કીધું કે આપના રાજ આપના લોકોને હવે અત્યારે લગ્નનો સમય નથી. આમ 4 ફેરા ફરે છે અને એના એમના સોઢી રાણીને કહે છે કે ભાઈ હવે સમય પાકી ગયો, લગ્નનો આમ આમ ફેરા મૂકી અને યુદ્ધ મેદાને જાય છે. એટલે આ તરત એમ મૃત્યુ પામે છે. એમની પાછળ એમના પતિ પત્ની જરિયા અજુબા, જે અછુબા કે અજુબા કે નામ એવું જ હતું, એ આગળ જતા મૃત્યુ પામે. અને આ અજાજીના એક પત્ની પહેલા હતા કે એવું કહેવાય કે એમના જે દીકરા એટલે વિભોજી, આ વિભોજી સરદાર જે છે એ સરદારથી એમના લગ્ન થયેલા હોય. ક્યાંથી લગ્ન થયા? સરદાર છે ઓલા કર્ણદેવ વાઘેલાના વંશજો શાસન કરતા હોય. કર્ણદેવ વાઘેલા આપણે ગુજરાતનો છેલ્લો જે છે વાઘેલા વંશનો રાજા, કર્ણ ઘેલો, કર્ણ વાઘેલા, એના વંશજો ત્યાં શાસન કરતા હોય. અને એમની એક વાઘેલા વંશની રાજપુરીના લગ્ન વિભોજી હારે થયું. અને આ વાઘેલા વંશના રાજાનું પ્રજા ઉપર ખૂબ અત્યાચાર હતો, બહુ અત્યાચાર હતો અને પ્રજા ઉપર અત્યાચાર ગુજારતા હતા. એટલે આ વિભોજી એમના સસરાને મારી અને સરદાર ઉપર કબજો કરી લે, સરદાર ઉપર કબજો કરી લે. અને એને આગળ જતા વિભોજી સરદારને જહાંગીર અમદાવાદ આવે છે. જહાંગીર અમદાવાદ આવે છે ત્યારે આ વિભોજી સરદારને મનસબદાર બનાવી દે છે, કે આની વીરતા જોવે અને વીરતા જોઈ અને આને મનસબદાર બનાવી દે છે. આ વિભોજી જાડેજાએ 1610માં રાજકોટની સ્થાપના કરેલી, બરાબર. પછી એમના વંશજની અંદર આવે મહેરામણજી. આ મહેરામણજી હોય છે, મહેરામણજી પહેલા એમનો એમના દીકરા હતા ભાકુંભાજી. આ ભાકુંભાજી એ વખતેનો એટલો બધો શક્તિશાળી વ્યક્તિ. આ કુંભાજી જો રણછોડજી દિવાન જૂનાગઢનો દિવાન ન હોત તો, રણછોડજી અમરજી દિવાન, નામ યાદ રાખજો, પુસ્તક લખી છે સોરઠ તારીખે સોરઠ અને હાલા. આ પુસ્તક ક્યારેક પૂછાઈ શકે, 1700 થી 1800 વચ્ચેનો સમયગાળાનો ઇતિહાસ, આ ઇતિહાસ જે છે સૌરાષ્ટ્રનો એક પુસ્તકની અંદર ઓથેન્ટિક મળે. એ સમયગાળાનો જૂનાગઢનો દિવાન એટલે રણછોડજી દિવાન, અને રણ જે છે એ જૂનાગઢનો સ્વામી ભક્ત દિવાન. આ રણછોડજી દિવાન એ એના પુસ્તકની અંદર લખે છે કે જો હું ન હોત, રણછોડજી દિવાન ન હોત ને, તો ભાકુંભોજી જૂનાગઢ ઉપર કબજો કરી લે, જૂનાગઢ ઉપર જાડેજા વંશની સત્તાનો કબજો કરી લે. આ માણસ તૈયારી કરીને બેઠો, કારણ કે જૂનાગઢના નવાબોમાં લાંબી અકલ નહોતી, એ સમયને અંદરોઅંદર બાદ હતા. આનો લાભ લેતા હતા ભાકુંભાજી. એક નવાબનો બે એના લોકોની વચ્ચે વારસદારો વચ્ચે ડખો આલે તો ભાકુંભાજી એકનો એકને સપોર્ટ કરે, હું તમને પૈસા દઈશ, તમને માણસો આપીશ, તમને નવાબ બનાવવા મદદ કરીએ. ભાકુંભોજી એક વ્યક્તિને બે નવાબના પરિવારના લોકો અને વારસદારો બા દેતી, પણ તમારે મને શું ફાયદો, અમને ગોંડલને શું ફાયદો. આવું ભાકુંભાજી એ લેલો નવાબ બનવાના વારસદારો હોય એમાં કે ભાકુંભાજી માંગો માંગો ભા, તમે તો કે મને તમારું ઉપલેટા પરગણું જોઈ, તો કે ભા હું બનું નવાબ તો પરગણું તમારું. એવી રીતના ભાકુંભોજી કૂટનીતિ રમી અને એક પણ લોહીનું ટીપું રેડ્યા વગર આખે આખું ઉપલેટા તાલુકો મેળવી લે જૂનાગઢ પાસે. ફરીથી આગલી બીજી પેઢી બાદ ભાકુંભોજી પાછો એક ટીપું કે ભાઈ હવે તમને સપોર્ટ કરું, તો એક શરત. કે કઈ શરત? તો કે તમારે મને ધોરાજી પરગણું, ધોરાજી તાલુકો આપવાનો. તો કે ઓકે ડન આપશું. ફરીથી બીજા નવાબ બનાવી દઈએ, એની પાસે લઈ લઈએ ધોરાજ. પછી એને ભાકુંભોજી લાગ્યું કે હવે આ કાયમ આ એકાને સપોર્ટ કરવો અને કૂટનીતિ રમવી એના કરતા આક્રમણ કરી દે કે જૂનાગઢ. પરંતુ એ વખતે એને લાગે છે કે રણછોડજી દિવાન જે છે એ ખૂબ કૂટનીતિક માણસ હોય. રણછોડજી દિવાન જેને પુસ્તક કઈ લખી હતી, તારીખે સોરઠ એવમ હાલા, તારીખે સોરઠ વ હાલા, આવું આવું પુસ્તક એને લખ્યું. એ જો વ્યક્તિ નો હોત તો આ કુંભાજી ગોંડલ રાજવંશ નો સ્થાપક ભાકુંભાજી, બરાબર, આ ભાકુંભાજી એ જે છે એ આખે આખું કબજો કરી લે જૂનાગઢનો. અને આ ભાકુંભાજી ની જે છે પેરલમાં એના ભાઈ હતા સાહેબજી, એનાથી રાજકોટ રાજવંશ હાલે છે. એટલે આ બધા રાજવંશો અહીંયા જામ જસાજી સત્તાજીના દીકરા એનાથી જામનગર રાજવંશ હાલે છે, બરાબર. એટલે તમે જો જામનગર
રાજકોટ અને ગોંડલ બધા નજીકના ભાઈઓ હતા, બધા પોતાના એકબીજાના કઝિન બ્રધર હતા, બરાબર? એટલે આવી રીતના આખી આખી વ્યવસ્થા આ લોકોની હાલતી હતી વંશની. એટલે તમને નજીકની બાબત ખબર પડે. એક વખતની ઘટના છે, ભાકુંભાજી ગોંડલની રાજગાદી પર બિરાજમાન, એમના એમના દીકરા એટલે કુંભાજી પછીના જે જે દીકરા પથિરાજસિંહ હોય એમના દીકરા હોય છે. પથિરાજસિંહ બાપુ એકવાર જાતા હોય, એની વાર્તા એમડી છે કે નહીં કોઈ પથિરાજસિંહની વાત, કે એક દી એ જે છે એ ભાઈ મને નામ ભૂલાઈ ગયું, જેતપુર રજવાડાના ગામની અંદર એ જાતા હોય અને ભાકુંભાજીની દુશ્મની જેતપુરના કાઠી દરબારો હારે, આમ કહેવાય ને ગળાકાપ દુશ્મની એની હારે, કાઠી દરબારો અને ગોંડલના શાસકો હોય છે ગળાકાપ દુશ્મન. હવે એમના દીકરા હતા પથિરાજસિંહ, નાના રાજકુંવર હતા, 16-12-8 હશે, 13-14 વર્ષની ઉંમર હશે, માણસો સાથે એ પોતે જાતા હતા કોઈ જગ્યાએ, અને એ દરમિયાન એને ભૂખ લાગી. ભૂખ લાગી એટલે એના માણસોને કીધું મને ખાવાનું જોઈએ, અને રાજકુમાર હોય અને કહે મારે પીઝા ખાવા, તો પછી ગમે તેમ 12-8 તો પૂરી કરવી પડે એના માણસોને, તો 12-8 પૂરી કરવી પડે. એ દરમિયાન મને નામ ભૂલાઈ જાય છે ગામ, નામ કંઈક છે દેડી કુંભાજી, લગભગ દેડી કુંભાજી, બરાબર? એ આગળ જે લગભગ દેડી ગામ હતું ત્યાં પહોંચે ને, એ જેતપુરના ઇલાકાનું ગામ, એવું કંઈક ગામ હતું. ત્યાં પથિરાજસિંહ જે છે એ પહોંચે અને ત્યાં એ જે છે ખબર પડે એ ગામના પટેલ, પટેલ એટલે કોઈ કોમ્યુનિટી નહીં, પણ એક્ઝેક્ટ કોમ્યુનિટી પટેલ જેને અત્યારે તમે કહો છો એ કણબી, એના માટેની એક્ઝેક્ટ એક કોમ્યુનિટી માટેનો શબ્દ છે કણબી અથવા કુણબી, બરાબર? અને જમીનના પટ્ટા ભાડે રાખતા, રાજા રજવાડાઓ પાસેથી ભાડે રાખતા, જેમ આપણે કેમ મકાન કોઈનું ભાડે રાખો એવી રીતે જમીન આખી આખી ભાડે લઈએ અને એ પોતાની રીતે વાવે અને ભાડું રાજ પરિવાર કે રાજવીઓને ચૂકવી દે, પછી એને કાળે પટ્ટાને ભાડે રાખનારા, પછી પાટીદાર શબ્દ આવે, મૂળ શબ્દ કુણબી. હવે જે છે આ કુણબી હોય એનો જે વડો હોય, જે આખા આખા ગામનું બધા એના ભાઈઓ પાસેથી મહેસૂલ ઉઘરાવીને બધાને દે, એને કહેવાય પટેલ. પટેલ જે છે એટલે એક જાતનો સરપંચ, ગામનો સરપંચ માટે શબ્દ વાપરવામાં આવતો પટેલ. ઉત્તર ગુજરાતમાં દેસાઈ, દક્ષિણ ગુજરાત સોરી ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી અને દક્ષિણ ગુજરાતની અંદર દેસાઈ, ઉત્તર ગુજરાતમાં પણ ઘણીવાર દેસાઈ શબ્દ વાપરવામાં આવતો, બરાબર? આ આગેવાન માટેનો શબ્દ. એટલે ગામના પટેલને ખબર પડે કે ગોંડલના રાજકુંવર છે અને 12-8 કરી છે અને જમવાનું પટેલ, એને જેવી ખબર હોય એટલે પટેલ એમને જે છે એ પોતે માન ભૈરા લઈ જાય પોતાની ડેલીએ, રોટલાને જમાડે છે બાપુને, હારા હારા ગોદડા નાખીને જમાડે છે. એટલે પટેલ ઓલા રાજકુમારને ખબર નહોતી કે આ ગામ છે એ તો જેતપુર રજવાડાનું ગામ છે, અને જેતપુર રજવાડાના ગામના પટેલ જે રહ્યા એ પટેલે એને જમાડ્યા. બાપુ આમને રાજકુમારને એમ કે આ તો આપના રજવાડાનું ગામ છે, આપના જે છે સરહદનું આપના વિસ્તારનું ગામ છે, એવું લાગ્યું. એટલે એને બહુ જમાડ્યા અને બહુ સારી રીતે જમાડ્યા, એટલે બાપુ મોજમાં આવી ગયા, બાપુ રાજકુમાર મોજમાં આવી ગયા. અને એના માણસોને કીધું કે પત્ર લખો કે આ ગામ જે છે ને એ આ પટેલને આપવામાં આવે છે, આ ગામ જે છે એ આખે આખું ગામ આ પટેલ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ પટેલ પટેલને આ ગામ આખે આખું આપી દેવામાં આવે છે. એટલે આવું એવું જાહેર કરી દીધું. એટલે પટેલ પણ મીન્સ કે પટેલને ખબર હોય કે ભાઈ બાપુનું ગામ છે નહીં, બાપુ એમનામ દાનમાં દે કોઈ મતલબ નહીં, ગામ તો જેતપુર વાળાનું છે, એ કે જેતપુર દેશી રજવાડું જે હતું વાળા નામના કાંઠી દરબાર એનું છે, એ કે એટલે પછી બાપુ તો કંઈક જતા રહ્યા. પટેલ બોલી નહીં કે બાપુ આ તમારું ગામ નથી, આ જેતપુર વાળાનું ગામ છે, આ તો તમારે રાજકુમાર હતા એટલે પટેલ તરીકે મારી જવાબદારી બને કે મારા ગામના આંગણે આવેલો વ્યક્તિને જમાડવો એ મારી જવાબદારી બને. એટલે આવી ઘટના ઘટે છે અને પછી ગામના લોકો દાંત કાઢે છે, પટેલ ઉપર દાંત કાઢે કે કુંવર તો કઈ વહી આ ગયા, ઓલો કાગળિયો છે પટેલ ફાડી નાખી દો, હવે જે ઓલું તામ્રપત્ર જે કઈ તમને કાગળિયો બાપુએ કરી દીધો એને ફાડી નાખો, બાપુનું ક્યાં ગામ છે કે બાપુને ક્યાં ખબર હતી, બરાબર? આ બાજુ પટેલની મશ્કરી થાય છે અને આ બાજુ આ પટેલની મશ્કરી થાય. આ વાતની ધીમે ધીમે જેતપુરના દરબાર હોય, જેતપુરના કાઠી દરબારના કાને વાત પહોંચે છે કે મારા મારા વિસ્તારના ગામડાનો મેન પટેલ આગેવાન મારા દુશ્મનના દીકરાને જમાડ્યો માનતો, એટલે એને એને ફરમાન માણસોને મોકલ્યા પટેલને હાજર કરો, એની હિંમત કેમ થઈ? એટલે લોકોને થયું પટેલ તો ગયા, આજ તો કાઠી દરબાર પાડી દેશે, એના દુશ્મનના દીકરા ભાકુંભાજીના દીકરા પથિરાજસિંહ જમાડ્યા આવી ગયા. એટલે તરત જ એ જે છે એ પેલા પટેલ ફફડતા હોય છે, પટેલ ફફડતા હોય હવે શું થાય, હવે તો ગયા, બાપુ તલવારના ઝાટકે મારી નાખશે. એટલે જેવા ઓલા જેતપુર દરબારના રાજ દરબારની અંદર હાજર થાય પટેલ, એટલે પેલા પૂછે તમે જમાડ્યા, તો કે હા બાપુ જે જમાડ્યા, તો કે તમને ખબર છે એ મારો દુશ્મન ભાકુંભાજીનો દીકરો હતો, તો કે હા જી કે બાપુ એ કે ખબર છે, તો કેમ જમાડ્યો, તો કે ઘર આંગણે આવેલો આપણા ગામ જો હું પટેલ તરીકે મારી જવાબદારી બની અને જમાડ્યો અને આપણે શરણાધર્મ અથવા કે આશ્રય
જે જે કોઈ ભૂખ્યું ન જાય એ એ એ ધર્મ નિભાવ્યો, પણ દુશ્મનને જમાડો તો કે દુશ્મન હોય તો પણ જમાડવો પડે, એ આપની સંસ્કૃતિની સંસ્કાર છે કે બાપુ. એટલે આ બાજુના જેતપુરના દરબાર જે છે એ ખુશ થઈ જાય કે તને ખબર છે તારું ગામ આખું મજાક કરે છે માણસો, કે પેલા બાપુ ગામ દઈને જતા રહીને ગામ તો મારું હતું, મારા ઇલાકાનું ગામ હતું. તો કે હા મને ખબર હતી. તો કે તને કઈ થયું નહીં? કે ના ના બાપુ, એ તો બાળક છે એને થોડી ખબર, બરાબર. અને મને પણ ખબર છે કે એ ગામ મને કઈ મળવાનું નહોતું, પરંતુ મારે એમ પણ એનું અપમાન પણ નથી કરાતું જે એને મને લખીને દઈ દીધું. તો કે હવે કે એના માણસોને કે લખો કે મારા દુશ્મન, મારા દુશ્મન પેલા વાળા કાઠી દરબાર હતા વાળા જેતપુરના, એ લખાવે છે કે લખો એના માણસોને કે લખો ફરમાન જાહેર કરો કે મારા દુશ્મન ભા કુંભાજી ના દીકરાને સન્માનપૂર્વક આશ્રયપૂર્વક મારી પ્રજાએ મારા જે છે સંસ્કારો મારા જેતપુર રજવાડાના સંસ્કાર મુજબ દુશ્મનને પણ આશ્રય રીતે સારી રીતે જમાડી એની આગતા સાગતા કરી, એ બાબત મારું મારું જે છે મસ્તક ઊંચું કરી દીધું, મારી પ્રજાએ મારું વેતેક મસ્તક ઊંચું કરી દીધું છે કે મારા દુશ્મની દુશ્મની જગ્યાએ પરંતુ જે છે એ આવી રીતના જે દુશ્મનના દીકરાને પણ જમાડું એ અમારા સંસ્કાર છે કાઠીઓના, અને એ જ સંસ્કાર મારી પ્રજાએ પણ નિભાવ્યા છે. કે લખી અને પટેલને આ ગામ સાથે બીજા બે ગામ લખો, હું જેતપુરનો માલિક જેતપુરનો રાજવી આ બે ગામ બીજા આપું છું ખુશીમાં કે જેને મારું ગર્વ મેન્ટેન કર્યું, બરાબર. આવી રીતના કરી અને બીજું બે ગામ બીજા આપી દઈએ, બરાબર. આવી રીતના આખે આખી આ ઘટના છે. તમે સમજો એ સમય આ છે સૌરાષ્ટ્રની રસધારની ઘટના આપણા ઝવેરચંદ મેઘાણી લખેલી, કે દુશ્મની પણ ખાનદાનીથી નિભાવતા, બરાબર. એ ભા કુંભાજીના દીકરા વિશેની વાત છે જેને ગોંડલની સ્થાપના કરેલી. કેની સ્થાપના કરેલી? ગોંડલ રજવાડાની સ્થાપના કરેલી. હવે આપણે ફટાફટ જોઈ નાખવાના છીએ, રાજકોટ બીજા વર્ગનું રાજ્ય હતું. હવે તમે કહો સાહેબ આ બીજા વર્ગનું એટલે શું? તો તમને કઈ કર્નલ કિટિક થોડીક સ્પીડ રાખીશ, રિવિઝન કરાવું છું એટલે આ આ ભણાવી દીધેલું છે. કર્નલ કિટિક નામનો અધિકારી હતો, સૌરાષ્ટ્રનો અંગ્રેજ અધિકારી હતો. એ 1861 ની આજુબાજુ એને સૌરાષ્ટ્રનો ન્યાયિક સુધારણાનો પ્રણેતા કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં એની પહેલા જેટલા રજવાડા એના દરેકના પોતાના નિયમ અલગ, બધા જે છે ખાનદાની ખુમારી અને જે છે ટેકે આમ કહેવાય ને કે આમ કોઈની સામે નમવું નહીં, આ બધા બાબતો ઉપર અલગ અલગ બધાના નિયમો હાલે, જે રજવાડું જેવો રાજા એવા નિયમો. પરંતુ કર્નલ કિટિક આવે છે કે આ નાના નાના બબે ગામના રજવાડા હતા ઘણી જગ્યાએ, તેના નિયમ અલગ, એની બાજુન ગામનો નિયમ અલગ બોલતો હોય. સેમ સજા માટે આ બાજુન ગામમાં ફાંસીની સજા હોય તો એની બાજુના જ ગામમાં જેતપુર જતા રહ્યો ગોંડલમાં ફાંસીની સજા હોય, જેતપુરમાં 5 ફટાકા મારીને જવા દેતા એ જ સજા માટે. તો આવી રીતના અલગ અલગ નિયમો હતો. કર્નલ કિટિક આવે, સૌરાષ્ટ્રમાં એક કોમન બધા રજવાડા માટે ન્યાય ન્યાયિક સત્તાઓ જે છે બધા રજવાડાને આપી દીધી. પહેલા વર્ગના રજવાડાને બધી સત્તા, બીજા વર્ગના રજવાડાઓને જે છે દીવાની સત્તા પૂરી, પરંતુ ફોજદારી સત્તા લિમિટેડ, આત્મ જે છે કોઈ વ્યક્તિને જે છે ફાંસી ન આપી શકે. ત્રીજા વર્ગના રજવાડા છે એ ફાંસી તો ન જ આપી શકે, આજીવન સજા પણ ન આપી શકે. એવી રીતના બધાની સત્તાઓ ધીમે ધીમે પહેલા બીજા ત્રીજા ચોથા જેમ નીચે જતા જાઓ એમ 7 વર્ગ બનાવ્યા રજવાડાના, અને બધાની ન્યાયિક સત્તાઓ જે છે સીમિત કરી દીધી કે ભાઈ અમુકથી વધારે ન્યાય બાબતનો કોઈ ન્યાય લેવો હોય તો અંગ્રેજ અધિકારીને પૂછવાનું. અમુક રજવાડાઓની ન્યાયિક સત્તાઓ આપી જ નહીં, એને માત્ર ફોજદારી સત્તા આપી, અમુકને માત્ર દીવાની સત્તાઓ જ આપી. એવી રીતના પહેલા વર્ગને બધી સત્તા, એનાથી ઓછી સત્તા બીજા વર્ગને, એનાથી ઓછી સત્તા ત્રીજા વર્ગને, એનાથી ઓછી સત્તા ચોથા વર્ગને. આવી રીતના ટોટલ 7 વર્ગની અંદર રજવાડાના કેવડું મોટું રજવાડું છે એના આધારે ભાગ પાડ્યા કર્નલ કિટિકે. કર્નલ કિટિકે ટોટલ કેટલા વર્ગ પાડેલા રજવાડાના? એવી રીતના પછી આગળ જતા આખા ગુજરાતના રજવાડાઓ આવે, બરાબર. આ બીજા વર્ગનું રજવાડું કર્નલ કિટિક જે દ્વારા રાજકોટને મૂકવામાં આવ્યું, અને કર્નલ કિટિકને ગુજરાત સૌરાષ્ટ્રનો ન્યાયિક સુધારણાનો પ્રણેતા કહેવાય. 1720માં મહેરામણજી બીજા મુગલોની સામે જે છે એ બળવો કરી દીધો, એટલે જુનાગઢનો ફોજદાર માસુમ ખાન આવે છે અને એની હત્યા કરે છે, અને આગળ જતા રાજકોટ જે છે એમાં માસુમાબાદ રાખે, બરાબર. પછી લાખાજીરાજ આવે, એ લાખાજીરાજ પહેલા જે પ્રવીણસાગર નામનો વ્રજ ભાષામાં એક જે છે ગ્રંથ પણ લખેલો, અને વ્રજ ભાષાને પ્રોત્સાહન કચ્છના રાજવી જે છે એ લોકો આપે. કચ્છના રાજવી વ્રજ ભાષાને ખૂબ પ્રોત્સાહન આપેલું, વ્રજ ભાષા માટે ખૂબ ઉત્તમ કાર્ય કચ્છ રજવાડાએ કરેલું, નોંધ કરી નાખી. 1838માં અંગ્રેજીની બધી આ સ્કૂલોની સ્થાપના થઈ, એ કાંઈ જરૂર નથી, તમારે બાવાજીરાજ યાદ રાખજો, કી વર્ષની ચર્ચા કરી જે ઇમ્પોર્ટેન્ટ. પછી બાવાજીરાજ શાસક તરીકે આવે, એમના સલાહકાર તરીકે સમાજ સુધારક કરશનદાસ મૂળજી હતા, બરાબર. કરશનદાસ મૂળજી એમના જે છે એ પેલા હતા સુખોઈ સલાહકાર, કબા ગાંધી, કરમચંદ ગાંધી, ગાંધીજીના બાપા,
બરાબર, એ બાવાજી રાજના દિવાન હતા, આવું યાદ રાખજો. અને કરમચંદ ગાંધી આગળ જતા વાંકાનેરના પણ દિવાન બને છે, વાંકાનેરના પણ દિવાન હોય છે અને રાજકોટના પણ દિવાન બને છે. બરાબર, બીજું તમારે યાદ રાખવાનું કે રાજકોટની પ્રજાને નોકરીમાં રાખવાની, બીજા કોઈને નહીં. જામનગરવાળા આવે પટાવાળા નોકરી તો ના પાડી દેવાની, અને રાજકોટની પ્રજાને રાજકોટમાં જ નોકરીમાં રાખવાની, બરાબર, બીજાને. આ બધી પ્રથા બાવાજીરાજે રણજીત વિલાસ પેલેસ, હાલમાં રાજવી પરિવાર જે રહે છે રાજકોટનો, એ રણજીત વિલાસ પેલેસ બાવાજીરાજે બનાવ્યો, રાંદરડા તળાવ ને પરા બજાર ને બધું એમને બનાવેલું. બરાબર, બીજું તમારે યાદ રાખવાનું છે, રાજકુમાર કોલેજ આમના સમયમાં શરૂ થઈ, રાજકુમાર કોલેજ 1870માં શરૂ થઈ, સૌરાષ્ટ્રના જે રજવાડાઓના રાજાઓ હતા એને, બરાબર, આ બસ એ લાયજેબલ કેસવાળા. પછી કાઠિયાવાડ હાઈસ્કૂલ આમના સમયમાં શરૂ થઈ ને એનું ઉદ્ઘાટન જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન બીજાએ કર્યા, છેલ્લા નવાબ મોહબ્બત ખાન ત્રીજા, આ બીજા હતા ને, એમને 1875માં જે છે એ કાઠિયાવાડ હાઈસ્કૂલ, જેનું નામ પહેલાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતું, બરાબર, આગળ જતા એનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ પડે છે, એ કાઠિયાવાડ હાઈસ્કૂલ અને પછી આગળ જતા આલ્ફ્રેડ હાઈસ્કૂલ બને, એની સ્થાપના પણ આમના સમયમાં થયું હતું અને આના માટેનું ડોનેશન અને ઉદ્ઘાટન જૂનાગઢના નવાબે કર્યું હતું. બરાબર, અરવિંદ મણિયાર હોલ અંગ્રેજો આમના સમયમાં બનાવે, અહીંયા મણિયાર હોલ, એની બાજુમાં લેંગ લાઇબ્રેરી, એની બાજુમાં વોટસન મ્યુઝિયમ, ઇન્ડો ગોથિક શૈલીના બે મકાનો છે રાજકોટની અંદર બનાવેલા છે. અહીંયા લેંગ લાઇબ્રેરી, આ બાજુ વોટસન મ્યુઝિયમ, અને બંનેની વચ્ચેના ભાગમાં કોનોટ હોલ, તેને અરવિંદ મણિયાર હોલ કહેવાય છે, જ્યુબેલી ગાર્ડનમાં છે, જ્યુબેલી ગાર્ડનમાં છે. બરાબર, આ જેને જોવું હોય એ જોઈ આવજો રાજકોટવાળો. હવે આગળ વધી લાખાજીરાજ, એના પિતા બાવાજીરાજ જન્મ થયો તો સરદાર. સરદાર જે છે એ વર્ષોથી રાજકોટની રાજધાની તરીકે રહીએ છે. બાવાજીરાજ ઓલો મહેલ બનાવે ને રણજીત વિલાસ, પછી રાજવી પરિવાર રાજકોટ રહેવા આવતું રહ્યું. બરાબર, ત્યાં સુધી સરદાર જે છે મેન વહીવટી કેન્દ્ર હતું, 1907 થી 30 સુધી શાસન કરે છે. આમને એનસીસી જેવી જે છે એ ટ્રેનિંગ લીધી હતી દહેરાદૂનમાં, ઇમ્પિરિયલ કેડેટ કોડની, બરાબર. પછી જે છે એ જ્યારે ઇંગ્લેન્ડ જાય છે ત્યારે હરજીવન ભવાનભાઈ કોટક, એચબી કોટક જેના નામ ઉપર કોલેજ છે રાજકોટની, એચબી કોટક કોલેજવાળા હરજીવનભાઈ ભવનભાઈ વહીવટ હલાવે છે. બીજું તમને લાખાજીરાજને જે છે આધુનિક રાજકોટના ઘડવૈયા કહેવામાં આવે, રાજકોટનો આધુનિકીકરણ એમને કર્યું. રૈયત રાજના રૈયતના હૃદય રાજ, રૈયતની હૃદયમાં જે બેસે જે જેમનું સ્થાન છે એ પ્રજા અસ્મિતિના પૈગંબર જેમને કહેવામાં આવતા હતા. વહીવટ સુધારાની અંદર જે છે સુધારો કર્યો, સ્ટેટ કાઉન્સિલની સ્થાપના કરી અને મંત્રીમંડળના ધોરણે શાસનની શરૂઆત કરી. બીજું કોમ્પિટિટિવ એક્ઝામ, રાજકોટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ, રાજકોટની રજવાડાની અંદર તમારે નોકરી કરવી તો કોમ્પિટિટિવ એક્ઝામ દેવી પડે અને એના માટેના યોગ્ય નિર્ણય શરૂ કર્યા. કાકા બાપાને મામાને મૈસીન છોકરાઓ નહીં, જે પરીક્ષા પાસ કરે એને રાખવાના, બરાબર, આ વસ્તુને શરૂ કર્યું. બીજું 90 સભ્યોની ચૂંટાયેલી ધારાસભાની શરૂઆત કરી 1923માં. સૌરાષ્ટ્રમાં આવી પ્રથમ સભા હતી કે ભાઈ ચૂંટણી થઈ અને ચૂંટણી થઈ અને એની અંદર જે છે એ લોકો ભાગ લે, બે મહિલાઓ અનામત બેઠક રાખતા. એ સમયમાં આ ઘૂંટા કાઢવા ન દેતા, હું શું કરીને જોવા ન દેતા, એ વખતે બે લેડીઓને અનામત સીટ રાખતા, બરાબર. અને આગળ જતા આ પ્રજા ચૂંટણી આધારિત પ્રજા પ્રતિનિધિ સભા પહેલી હતી, આવી ચૂંટણી થાય અને લીલાધરભાઈ અમૃતલાલ મહેતા પહેલા એના અધ્યક્ષ બને, મુખ્યમંત્રી બને છે. અખિલ ભારતીય ધર્મસભા, મજદૂર મહામંડળ, વેપાર મહામંડળ, ખેડૂત મહાસભા, કલા કૌશલ્ય મંડળ અને પેલી ધારાસભા મેં તમને કીધી એની સ્થાપના કરે છે. આ યાદ રાખજો, ફટાફટ કરાવું છું કારણ રિવિઝન થાય છે એના માટે. બરાબર, બીજું ખેતી એક વિષય તરીકે નાખ્યું એના રજવાડાની અંદર, બરાબર. અને ખેડૂતના છોકરાઓને મફત શિક્ષણ અને પુસ્તકો, અને જો દિવસના છોકરાઓ વાડીએ કામ કરવા જતા હોય, કારણ કે એ સમય તો 12-13 વર્ષના છોકરા થાય તો વાડીએ કામ કરાવતા, બરાબર. અને પછી એ છોકરાઓ હુંડલો લાડવા ખાઈ જતા મોટા થઈ ગયા, પછી ડાયાબિટીસ એ થતી નહીં, કેમ તો એ ખાતા એનાથી વધારે કામ કરતા વાડીઓમાં. એટલે આવા છોકરાઓ માટે ખેતી એક વિષય તરીકે નાખ્યો, 3-5 મફત શિક્ષણ અને પુસ્તકો અને રાત્રિ શાળાઓ જે નાખી દીધી, બરાબર. ત્યારે છે ને ઘણા બધા હમણાં કોરોના થયું એટલે બહુ હાલે કે હુંડલો ઘેઢાવી કે ઓલા શું કહેવાય લાડવા ખાઈ જતા, પણ એ ઘેઢાવને કોઈ ડાયાબિટીસ ક્યાંથી થાય, વાડીએ સવારથી 10 કલાક કામ કરતા. આપણે અત્યારે હું કહી છીએ ખાય છે એના કરતાં કામ થતું જ નથી, કામ નથી થતું એટલે હેલ્થ તમારી નબળી થાય, બરાબર. એટલે તમે શારીરિક શ્રમ જીવનમાં જરૂરી છે. 1910માં રાજકોટ સ્ટેટ બેંકની સ્થાપના કરી, જે આગળ જતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બને છે, બરાબર. 1915માં કૃષિ બેંકની સ્થાપના આને કરેલી, પછી એમના દીકરા ધર્મેન્દ્રસિંહના નામ ઉપરથી ધર્મેન્દ્ર કાપડ બજાર બનાવી. પછી તમારે આગળ યાદ રાખવાનું છે કે કોમર્સ કોલેજ,
દીકરીઓ માટે, રાજની દીકરીઓ છે એની સ્કિલ ડેવલપમેન્ટ થાય. હજી આપણે અત્યારે સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ, એમને આજથી સો વર્ષ પહેલા જે છે દીકરીઓ માટે ધંધાદારી શિક્ષણ જે છે અંગ્રેજી સ્કૂલો શરૂ કરી દીધી, કોમર્સ ક્લાસ એટલે કે દીકરીઓને કોઈ ટેકનિકલ એજ્યુકેશન આપવાની શરૂઆત કરી, કોઈની શિવણકામ શીખવાડવાનું, કોઈ દીકરીઓને બીજી કઈ આવડત હોય ભરતકામ, તો આવા આવા ધંધાદારી કોમર્સ અથવા કે જેનાથી આવક થાય એવા ક્લાસીસ શરૂ કર્યા, એના માટે પણ કોઈ દીકરીઓ દિવસના ન ભણી શકતી એમના માટે રાત્રિ શાળાઓની શરૂઆત કરી, બરાબર. પછી ગોબલસ નામના તાલીમ વર્ગો, એની રાજની અંદર સારા અધિકારીઓ લશ્કરી અધિકારીઓ બને એના માટેના આવા તાલીમ વર્ગોની શરૂઆત કરી, ગોબલસ નામના તાલીમ વર્ગની શરૂઆત કરી. સ્કાઉટિંગ હજી આપણા સ્કૂલોમાં ફરજિયાત નથી, સ્કાઉટિંગથી માનસિક વિકાસ થાય એવું કહેવામાં આવે, એટલે આવા બાળકોના શારીરિક માનસિક વિકાસ માટે સ્કાઉટના વર્ગો રાજની અંદર ફરજિયાત કર્યા 1921 ની અંદર, બરાબર. ત્યાર પછી જે છે આ રવીન્દ્રનાથ ટાગોર બધે ગયા હતા માંગવા, બરાબર, ઉઘરાણી કરવા ગયા હતા, એટલે તમારે આ યાદ નહીં રાખો તાલ છે, બધા રજવાડામાં શાંતિ નિકેતન માટે છે ને હવથી ફાળો સૌરાષ્ટ્ર વાળાઓ જાય, રૂપિયા આપની પાસે જ હતા સૌરાષ્ટ્ર વાળા પાસે, બરાબર. બીજે બધા તો ઠનઠન ગોપાલ હતા, એટલે એ બધા રજવાડા પાસે નીકળાતા અને આપને બધા પૈસા આપ્યા હતા સૌરાષ્ટ્ર વાળા રજવાડા, એ ગણતા ને. એ સમયમાં લાખાજીરાજ એના 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 રાજના બાળકોની તંદુરસ્તી જાળવવા માટે ડોક્ટરી તપાસ કરાવતા, છોકરાઓની ડોક્ટરી તપાસ કરાવતા કે કોઈ છોકરાઓને કઈ રોગ છે નહીં, રોગ છે તો એનો રોગ હોય તો એનું ઉપચાર કેમ કરવો, બરાબર. અને સૌરાષ્ટ્રમાં પેલી લેડીઝ માટે મહિલા લાઇબ્રેરીની શરૂઆત કરી દીધી, મહિલા લાઇબ્રેરીની શરૂઆત, શિક્ષકોનું સંમેલન પણ બોલાવ્યું, બરાબર. ત્યાર પછી એના મામાના દીકરી હરીશી આરે લગ્ન થાય, કાશ્મીરના છેલ્લા રાજાના પત્ની, એટલે આમના મામાના દીકરી ધરમપુર રજવાડું હતું, ધરમપુર રજવાડાના રાજકુરીના લગ્ન હરીશી આરે થાય છે ને રાજકોટ ખાતે ગોઠવવામાં આવે લગ્ન, કારણ કે ઓલા રાજકુમારી હતા એમના ફૈબાના ઘર રાજકોટ જ મોટા થયા હોય, ધરમપુર ને એમના ફૈબાના ઘરે જ રહેતા હતા, રાજકોટ જ રહેતા, એટલે રાજકુમારીને મોટા રાજકોટ જ થયા હોય એટલે એમના લગ્ન પણ રાજકોટ જ ગોઠવવામાં આવે, એટલે પેલા કાશ્મીરના હરીશી આવે છે લગ્ન કરવા માટે, એ આવે છે એટલે એમની પાસે ઉઘરાણી કરી લે છે, એમને કહે છે કે ભાઈ અમારા રાજની અંદર જો છોકરા બહુ હોશિયાર એથ્લેટિકમાં તો એના માટે યોજના શરૂ કરો, લાવો રૂપિયા, એટલે એ સમયે હરીશીના પિતા પ્રતાપસિંહ હતા, બરાબર, એ જે છે સોરી હરીશીના પિતા જે છે એ આમને ડોનેશન આપે અને ડોનેશનથી એક આવી યોજનાઓ એથ્લેટિક યોજનાની શરૂઆત કરી, એટલે તમે લગને આવે તમારી ને કોઈ જાનમાં આવે જાન લઈને આવે ને જાન જે વરાજાન બાપા હોય વરાજાન બાપા પાસે ઉઘરાણી કરવી એ પણ બહુ મોટી વાત કહેવાય, બરાબર, એની પાસે યોજના શરૂ કરાવી લી. અંગ્રેજી સત્તારે કેવા સંબંધો એ નહીં પૂછાય, પરંતુ આ પૂછાય રાજ સૌરાષ્ટ્રમાં જે રજવાડાઓ હતા એનું એક સંમેલન, એનું એક કાઉન્સિલ, એ લોકોની ચર્ચા માટે તેને એક મિનિસ્ટ્રી જેવું રાજવાડાઓની મિનિસ્ટ્રી બનાવવાનું પ્લાન કર્યો હતો, એને નરેન્દ્ર મંડળ કહેવાય 1922-23માં. ભારતમાં 1921માં ભારતના બધા રજવાડાઓનું નરેન્દ્ર મંડળ 1921માં બન્યું હતું મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારાને અંતર્ગત, બરાબર. એવું જ મંડળ સૌરાષ્ટ્રના રજવાડાઓ માટે અલગથી બનાવવા માંગતા હતા, પરંતુ એ નિષ્ફળ પ્રયાસ જાય છે. લોકશાહીના સમર્થનમાં ગાંધીજી 1920માં અસહયોગ આંદોલન કરે છે, સોરી જે છે અસહકાર આંદોલન, ત્યારે રાષ્ટ્રીય શાળા બનાવે છે, એના માટે નજીવા ભાવે કોંગ્રેસી નેતાઓને જમીન આપી દે. રાજકોટની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના કરવા દીધી અને પહેલું અધિવેશન રાજકોટમાં ભરવા દીધું. જે બી કૃપાલણીના પ્રમુખપદે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી પરિષદ એસવીપી સૌરાષ્ટ્ર વિદ્યાર્થી પરિષદ જે બી કૃપાલણીના અધ્યક્ષમાં ભરે, સૌરાષ્ટ્ર યુવક પરિષદ એસવાયપી સૌરાષ્ટ્ર યુવક પરિષદ જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં ભરવા દીએ છે. જો પોતાના રાજ્યમાં આ બધા કોંગ્રેસી નેતાઓને ભરવા દે અને આ લોકો વિરોધ પણ આના જ કરતા, કોના જેવું છે અત્યારે તમને મારે તમને ગાળો દેવી છે અને હું તમારા જ ઘરે આવી અને તમે મને સુવિધા કરીને કે આવો બાપુ અમને ગાળો દો, અમે તમને અમારા ઘરે એક રૂમ આપીએ છીએ, તમને વ્યવસ્થા કરી દે, 5 કલાક આવીને અમને જ ગાળો દેવા આવો. આ આ આ લાખાજીરાજ તો એમ પણ છૂટે કે એને ખબર હતી કે મારી પ્રજાની અંદર રાજકીય જાગૃતિ આવે, એના અધિકારો બાબતે જાગૃતિ આવી જોઈએ, એટલે આ બધાને એની આવવા દેતા હતા રાજકીય જાગૃતિમાં, લોકોની અંદર અધિકાર બાબતે જાગૃતિ આવે એના માટે, બરાબર. નકર એને આ બધા તો રાજાશાહીના વિરોધી હતા જવાહરલાલ નહેરુ ને જે બી કૃપાલણી, તેમ છતાં પણ એને ખબર હતી કે રાજકીય જાગૃતિ જરૂરી છે, લોકશાહી ડબે શાસન આગળ મીન્સ કે એના બીજ રોપવા હશે તો આ બધાને અહીંયા આવવા દેવા જોઈએ, પ્રજાની અંદર જાગૃતિ આવશે તો એ લોકો જાગૃત બનશે તો મારી પ્રજા વિકાસ થાય અને પ્રજા જાગૃત કહેશે તો મારું ટેન્શન એટલું ઓછું, બરાબર.
આ અત્યારે અત્યારે ખાલી એક કોમેન્ટ, એક મીમ બનાવે છે, એને વડોદરાથી પકડી અને ધડાધડ મારવામાં આવે. એ એ અત્યારે લોકશાહીના શાસકો, ચૂંટાયેલા શાસકોની આટલી સહનશીલતા છે. એ સમયની અંદર એક રાજા હતો જેની પાસે સંપૂર્ણ સત્તા હતી, એને રોકવાવાળું પણ કોઈ નહોતું, તેમ છતાં પણ એ પોતાના વિરોધી વિરોધ કરનારા લોકોને પ્રોત્સાહન આપતું. આ જે છે ને એ કોઈ પણ શાસક હોય, શાહે લોકશાહી હોય, રાજાશાહી, એ એની એની દરિયાદીલી છે. બરાબર, અત્યારે કેવું છે, મીમ બનાવે તોય પકડી પકડીને મારે. મીમ આમ આમ લોકશાહીની 19-1 એ પ્રમાણે તમને સ્વતંત્રતા ક્રિટિસાઇઝ કરવાનું, તમને સત્તા સ્થાને બેસેલા વ્યક્તિની નીતિઓને ક્રિટિસાઇઝ કરવાની તમને સંપૂર્ણ સત્તા છે. બરાબર, તેમ છતાં તમે ક્રિટિસાઇઝ હવે ન કરી ગયો, એનો મતલબ તમારો બંધારણીય હક 19-1 તમારો જે છે એનું હનન થતું હોય છે. બરાબર, એટલે એટલે તમે જો કોઈ વ્યક્તિ મીમ્સ બનાવે કે કોઈ વ્યક્તિ કોઈ બાબતનું જે છે એ જે છે કે મેરો કોઈ હિન્દી નથી આવડતા હે, તો નથી આવડતા હે તો સ્વીકાર ના પડતા હે. બરાબર, તમે જે સ્થાને બેઠા હે તો ત્યાં તમારે હિન્દી આવડના પડતા હે, કારણ કે તમે તમે આખા રાજ્યને રિપ્રેઝેન્ટ કરતા હે, તો પછી તમારે ત્યાં દિલ્હી બી જાવના પડતા હે, તો ત્યાં દિલ્હી દિલ્હી જાવના પડતામાં કોઈ સમજતા નહીં, તો તમને ક્રિટિસાઇઝ કરેગા બધાય. બરાબર, તો તમારે સમજવું પડે, તમને ક્રિટિસાઇઝ કરે તો મરચા લાગે, તે મરચા લાગે એ એ પણ તમારે વિચારવું પડે, કે મરચા તમને લાગે તો તમને લાયક નથી એવું સમજવું, એનાથી તમે 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 બીજાને તમે એક 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 નિર્દોષ વિદ્યાર્થીને પકડીને મારો એ યોગ્ય ન કહો, પોલીસની દંડેથી ધમકાવો એ યોગ્ય ન. બરાબર, એટલે અત્યારે આ સ્થિતિ જે લોકશાહીની, એ સમયે આ લાખાજીરાજ, એ સમયે આ લાખાજીરાજ છે એ કાઠિયાવાડ રાજકીય પરિષદને, પછી સૌરાષ્ટ્ર વિદ્યાર્થી પરિષદ, સૌરાષ્ટ્ર યુવક પરિષદ, આ બધાને જે છે એ સમર્થન આપતા, લોકશાહીના બાબતોને સમર્થન આપતા હતા. ભાવનગરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરાય છે. બરાબર, કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરાય છે, ગાંધીજી એના અધ્યક્ષ હતા, ગાંધીજી એની અંદર અધ્યક્ષ હતા, બાપુ જે છે એ ત્રીજી આ પરિષદો, અને બાપુ લાખાજી રાજના ખૂબ ચાહક હતા. બાપુ જે છે એ લાખાજી રાજના ચાહક હતા. બાપુજી, બાપુ પણ કહે છે જો લાખાજી રાજ જેવો શાસક હોય ને તો લોકશાહી પણ એની અમે પાંગણી છે. બાપુ જેવો લોક લાખાજી રાજ જેવો શાસક હોય તો તો જે છે લોકશાહી પણ એની પાંગણી છે. એ વખતે ગાંધીજી છે, એ ગાંધીજી જ્યારે લાખાજી રાજ આવે છે અને એના એના માનમાં બાપુ ઊભા થઈ ગયા છે. બાપુ ઊભા થઈ ગયા, પોતાની ખુરશી ખાલી કરી દીધી ત્યારે લાખાજી રાજ કે ગાંધીજી બાપુ તમે મારા માટે, હું આવડો મોટો નાનો એવો રજવાડાનો રાજા અને તમે મારા માટે ખુરશી ખાલી કરશો. ત્યારે બાપુ ગાંધીજી કહે છે લાખાજી રાજ હજી પણ હું રાજકોટનો વતની છું, હજી પણ હું મારી જાતને રાજકોટ રજવાડાનો વતની માનું છું, હું તમને મારા બાપુ માનું છું, હું તમને તમે અમારા બાપુ છો અને અમારો બાપુ આવે અને અમે ખુરશી ઉપર બેઠા રહીએ એ કેમ યોગ્ય લાગે. આવી રીતના ગાંધીજી પણ પોતે જે છે લાખાજી રાજને ખૂબ માન આપતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ માન આપતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સૌરાષ્ટ્ર આઝાદ થાય છે, સૌરાષ્ટ્ર આઝાદ થાય છે અને એ વખતે નક્કી કરવામાં આવે કે સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ ગવર્નર કોને બનાવો, ત્યારે જામ દિગ્વિજય છે એકમાત્ર સૌથી બધા રજવાડાઓના અંદર બધા લોકો જેને માન્ય રાખે સન્માન આપે એવા એકમાત્ર જામ દિગ્વિજયસિંહ હતા. જામ દિગ્વિજયસિંહ જ્યારે મળે છે ત્યારે જામ દિગ્વિજયસિંહ ને સરદાર વલ્લભભાઈ પટેલની વચ્ચે ગોષ્ઠી થાય ત્યારે એ ઘટના એક પત્રની એ સમયના સમાચારની અંદર નોંધ લેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે જો કદાચ લાખાજી રાજ જીવતા હોત ને, લાખાજી રાજ જીવતા હોત તો આ રાજપ્રમુખનું પદ એમનાથી વિશેષ કોઈ બીજો વ્યક્તિ શોભાવી ન શકત. અને એના પછી જામ દિગ્વિજયસિંહ પણ કહે જો આ પદ માટે લાખાજીરાજ કાકા, કારણ કે જામનગરના શાસકો અને રાજકોટના શાસકો કઝિન થતા, ત્યારે જામનગરના જામ દિગ્વિજયસિંહ લાખાજીરાજને કાકા કહેતા, જો લાખાજીરાજ કાકા જીવતા હોત તો આ પદ માટે હસતા હસતા હું એમને એમને મારા મારી સહસ્ફૂર્તિથી એ આ પદ એમને આપી દે, કારણ કે એમના જેટલી લોકશાહી લોકશાહીના મૂલ્યોને સમજનારો શાસક સૌરાષ્ટ્રમાં કોઈ નહોતો. બરાબર, એમના સમયમાં લોકશાહીના મૂલ્યોને સમજનારો કોઈ શાસક નહોતો. લાખાજીરાજ બે બાબતે પ્રખ્યાત હતા, એક લોકશાહીના મૂલ્યોને સમજનારા વ્યક્તિ તરીકે અને બીજું ખેતીની બાબત. ખેતી એના રાજની અંદર ખૂબ એને વિકાસ કર્યો. અત્યારે જો રાજકોટની અંદર, રાજકોટની અંદર તમે જો ખેત ઉદ્યોગ, ખેત જે ઓજારોનો ઉદ્યોગ ખૂબ વિકસેલો છે એનું કારણ લાખાજીરાજ છે. એનું કારણ કોણ છે? લાખાજીરાજ. લાખાજીરાજના મૃત્યુ પછી એની પ્રજાએ એને એની યાદમાં મંદિર બનાવે. એમને મંદિર નથી બનાવતા પરંતુ એ એમના કાર્યોને કારણે અને ત્યાં એનું એનું એની એક મૂર્તિ મૂકવામાં આવે
ત્રિકોણ બાગ પાસે હાલમાં પણ આ મૂર્તિ છે, વ્હાઈટ કલરની મૂર્તિ છે. તમે ત્રિકોણ બાગ થી ધર્મેન્દ્ર રોડ બાજુ જાઓ ત્યાં એના બાપુનું બાવલા તરીકે ઓળખતા, મૂર્તિને સૌરાષ્ટ્રમાં બાવળું કહેવાય, એ બાવળો તરીકે ઓળખતા. અને એ ત્યાં હાલમાં લાખાજીરાજ લાઇબ્રેરી છે, અને લોકો ત્યાં માનતા પણ કરતા, લોકો એ મંદિર મીન્સ કે એમના જે મૂર્તિ છે એમને પૂજતા પણ કરતા. અને ત્યાં અત્યારે ખંડેર હાલતમાં લાઇબ્રેરી છે જેનો ઉપયોગ થતો નથી અભાવને જોરે, બરાબર. અત્યારે રાજકોટ મ્યુનિસિપલ પાર્ટીના અભાવને કારણે. એના પછી એમના દીકરા આવે ધર્મેન્દ્રસિંહજી. એમના પિતા આમનું એકમાત્ર સારું કામ હતું, ધર્મેન્દ્રસિંહજી કોલેજ શરૂ કરી, સૌરાષ્ટ્રની ત્રીજી કોલેજ શરૂ થઈ. પહેલી કોલેજ બાઉદીન કોલેજ 1897માં શરૂ થઈ, સોરી બીજી કોલેજ, પહેલી કોલેજ 1885માં ભાવનગરની શામળદાસ કોલેજ થઈ, જ્યાં ગાંધીજી ફર્સ્ટ યર કરી અને ભાગી ગયા. FIH કર્યું, SYTY નહોતું કર્યું. એ શામળદાસ કોલેજ, બીજી જામનગરની જૂનાગઢની બાઉદીન કોલેજ, ત્રીજી કોલેજ રાજકોટમાં ખુલે છે ધર્મેન્દ્રજી કોલેજ, હાલમાં પણ ચાલુ છે DH કોલેજ. હવે આ એમનું સૌથી કામ સારું હતું. આ બાપુ એમના પિતાથી તદ્દન ઊંધું એમનું વ્યક્તિત્વ હતું. બાપુ જે છે પીવાનું ખાવાનું મોજ કરવાનું જલસા કરવાની મોજડી વાળી જિંદગી જીવતા હતા એમના સમયમાં. હવે જે મોજ કરતા એને કારણે એને ખૂબ ખર્ચો થતો, ખૂબ ખર્ચો થતો, એટલે એને પ્રજાના ઉપર કરવેરા નાખી દીધા. બીજું એ કરવેરા તો નહીં કે ફરીથી પૈસા ઘટે છે, એટલે પ્રજા જે રાજની મિલકત હતી, રાજવી પરિવારની પર્સનલ મિલકત નહીં પરંતુ રાજની, રાજની મિલકત હતી. ભલે એ રાજા હતા પરંતુ રાજની મિલકત છે ને એ પોતે વહેંચી ન શકે. એને ઓલી કાઉન્સિલ હતી ને ધારાસભા, એને પૂછ્યા વગર ન વહેંચી શકે. રાજના જે છે દરબારીઓ એની પરવાનગી વગર ન વહેંચી શકે. તેમ છતાં પણ પોતે અને પોતા એના દીવાન, એ દીવાન એટલે વીરાવાળા બિલખા નામનું નાનું 24 ગામનું એક રજવાડું હતું, એ બિલખાના રાજકુમાર વીરાવાળા રાજકોટના દીવાન ભાઈ જીગરી ભાઈબંધો એ આવી મિલકતો વેચવાની શરૂઆત કરી દે વીટો પાવર વાપરીને. અંતમાં એના વિરુદ્ધમાં ખૂબ વિરોધ થાય છે. બાપુ છે એને વીરાવાળા સાંજે 5 વાગે 6 વાગે એટલે બાપુની બગી રણજીત પેલેસમાંથી નીકળે, નીકળીને જે છે કસ્તુરબા ધામ, જે એ સમયની અંદર કસ્તુરબા ધામ તરીકે ન ઓળખાતું, એ જગ્યાએ એક નાનો મહેલ બનાવ્યો. ત્યાં બાપુ જાય સુરા અને સુંદરી અને દારૂ મોજે મોજ, દીવાન અને એના મિત્ર દીવાન વીરાવાળા મોજ કરે, અને પછી સાંજે મોડી રાત્રે 10-11 વાગે ત્યાંથી બગી લઈને પાછા આવે. આવી રીતના મોજ કરે, રાજકાજમાં કંઈ ધ્યાન ન દે, અને આર્થિક સ્થિતિ જે છે એ કથળી જાય રાજ. આને કારણે એના વિરુદ્ધમાં રાજકોટ સત્યાગ્રહ થાય 1938. રાજકોટ સત્યાગ્રહ થાય છે 1937માં, મિલ મજદૂર આંદોલન પર થાય. આ સત્યાગ્રહ બાદ આમને પદ ભ્રષ્ટ કરવામાં આવે છે. રાજાના પદેથી રાજ પરિવારના અન્ય લોકોના પેલી ધારાસભા અને અન્ય લોકોના દબાણને કારણે આમને પદ ભ્રષ્ટ કરવામાં, રાજાને પદ ઉપરથી હટાડી દેવામાં આવે છે પ્રજા વિરોધને કારણે. પદ ભ્રષ્ટ, જો લોકશાહી નહોતી ત્યારે રાજાશાહી, પરંતુ લોકશાહીના મૂલ્યોના બીજ રોપીને એના પિતા જ ગયા હતા. આમને હટાવવામાં આવે, એમના ભાઈ જે છે એમના નાના ભાઈ પ્રદ્યુમનસિંહને શાસક બનાવવામાં આવે, એમના નાના ભાઈને શાસક બનાવે, એમને હટાવી ધર્મેન્દ્રસિંહને હટાવી દેવામાં, બરાબર. આમના સમયની અંદર જે છે હિંદ છોડો આંદોલન હાલે છે, અને બાકી આ શાસક જે છે એ શાંતિથી શાસન કરે છે, અને પછી રાજકોટ ભારતની અંદર ભરી જાય છે. આજે આપણે વાત કરવાના હતા ભગા બાપાની. કેની વાત કરવાના હતા? ભગા બાપાની. તમારે લાખાજી રાજની અંદર શું યાદ રાખવાનું છે? લાખાજી રાજની અંદર તમારી યાદ જન્મ સરદારમાં થયો, પ્રજા કલ્યાણ માટે 1923માં ચૂંટાયેલી 90 સભ્યોની સમિતિ વાળી ધારાસભાની શરૂઆત કરી, 2 લેડીઝ 2 બૈરાઓ માટે અનામત રાખી, બીજી અખિલ ધર્મસભા માં વેપારી મંડળ મજદૂર મંડળ, બરાબર, આ બધા આવા મંડળોની સ્થાપના કરીએ. રાજકોટ જે સ્ટેટની બેંક જે આગળ જતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બને એ કૃષિ બેંકની સ્થાપના કરી, એ યાદ રાખવાનું. ગોબલસ તાલીમ વર્ગો ખેતી વિષય તરીકે, રાત્રિ શાળાઓ લેડીઝો માટે, કોમર્સ કોલેજ તમારે યાદ રાખવાના. બીજું જે છે એ જે છે એના બીજું એનું ગાંધીજીએ સન્માન કર્યું, બરાબર, અને આ બધાને કાઠિયાવાડ પરિષદને બધાને SVP અને SYP જે છે એને રાજકોટની અંદર સભા ભરવાની છૂટ આપી. નરેન્દ્ર મંડળની જે છે એ સ્થાપનો નિષ્ફળ પ્રયાસ કર્યો. મહિલા લાઇબ્રેરી યાદ રાખજો, બાળકોની ડોક્ટરી તપાસ કરતા અને સ્કાઉટિંગ વર્ક, બરાબર, શિક્ષણ માટે પણ એમને ખૂબ સારું કામ. આટલા કી વર્ષ યાદ રાખો, બીજું કંઈ યાદ નથી રાખો. અને અમૃતલાલ લીલાધરભાઈ મહેતા યાદ રાખજો, બરાબર, અને ક્લિયર. 15 કી વર્ષ થાય છે અને માંડ પૂરો, એટલા યાદ રાખો. પછી રાજકોટ સત્યાગ્રહ ધંભાઈના સમયમાં, ધંભાના સમયમાં રાજકોટ સત્યાગ્રહ,
અને પછી જે વીરાવાળા એમના દિવાળ એવું યાદ રાખજો. પ્રદ્યુમનસિંહ શાંતિથી ખાધું પીધું ને રાજ કર્યું, પછી દેશ હારે ભેળવી દીધું રાજકોટને. હવે વાત કરીશું ગોંડલ રજવાડાની. તેની વાત કરીશું ગોંડલ રજવાડાની, બરાબર. ગોંડલ રજવાડા હતું એ આમ જોઈએ તો ભગવતસિંહ, એ જે છે ભગવતસિંહ શાસક હતા એની ચર્ચા કરી. એટલે આના પછી ભણવું છે ને તમારે, દેશી રજવાડા આજે પૂરા કરવા છે. દેશી રજવાડા પૂરા ભણવા છે, આટલા આટલા લાઈવ આવવાના રહે તો બરાબર. 30 થી નીચે ગયા લાઈવ એટલે મારું મોરલ તૂટશે, અને એનાથી નીચે લાઈવ ગયા હું ભણાવવાનું બંધ કરી. કારણ કે એનો મતલબ એવું થયું કે લોકો આવે છે અને મજા નથી આવતી. દેશી રજવાડા તમારે આટલા જણા લાઈવ ગયો એટલે આપને ભણાઈ દઈશ, બરાબર. પછી છેલ્લે 20 જણા જોતા હોય તો MCQ કરવામાં વધારે ખોટ છે. કોઈ વાંધો નહીં બલદેવભાઈ, બલદાનિયા હેતલ, તમે રેકોર્ડેડ લેક્ચર જોઈ નાખજો, કોઈ વાંધો નહીં. શેર કરી નાખજો લિંક, આના પછીની લેક્ચરની લિંક શેર કરીને આપને તમને ભણાવી દઈશું, દેશી રજવાડા ભણાવી દઈશું. હવે ભગા બાપાનો જન્મ ક્યાં થયો હતો? 1865 માં થાય, યાદ રાખજો. આ ક્યાં થયો તે નહીં પણ ક્યાં થયો હતો, તો કે ધોરાજીમાં થયો હતો. આ લાખા બાપાનો જન્મ સરદારમાં થયો હતો, ભગા બાપાનો જન્મ જે છે એ ધોરાજીમાં થયો હતો, બરાબર. સંગ્રામજી બીજા એમના પિતા હતા, શરૂઆતમાં એ નાના હતા એટલે શરૂઆતમાં સંયુક્ત શાસક તરીકે 1 વર્ષ સુધી શાસન હાલે છે. પછી 1884 સ્વતંત્ર શાસક બને છે, 1944 સુધી શાસન કરે, બરાબર. 44 સુધી શાસન કરે છે. અને એમના સમયમાં ગોંડલ રાજકોટની આરવાર બીજા વર્ગનું રાજ્ય હતું, એમાંથી પ્રથમ વર્ગનું રજવાડું બનાવી દે, ગોંડલને પ્રથમ વર્ગ પ્રમોશન આપી દેવામાં આવે એમના સમયમાં, ક્લિયર. પછી એમનો અભ્યાસ બધાનો રાજકુમાર કોલેજમાં તો યાદ નથી રાખવું. જેટલા સૌરાષ્ટ્રના રજવાડાના રાજાઓ હતા ને એમાં સૌથી વધારે ભણેલા ને ડોક્ટર આ હતા, સૌથી વધારે ભણેલા, સૌથી વધારે ભણેલા લાખાજી રાજ હતા. આ યાદ રાખજો, લાખાજી રાજ જેટલું કોઈ પણ રજવાડાના અન્ય કોઈ શાસક ભણેલા નહોતા, ક્લિયર. સૌથી વધારે ભણેલા ગણેલા કોણ હતા એ સમયમાં? ડોક્ટર હતા, આટલું યાદ રહે બધાને, બરાબર. હવે એમને ક્યાં ક્યાં ભણ્યા હતા એ યાદ રાખજો, કે આ જે છે એ ક્યાં ક્યાં ભણ્યા હતા એની બાબત પણ તમે યાદ રાખજો. આ જે છે એ સૌ પ્રથમ મુંબઈ યુનિવર્સિટીની અંદર એ ફેલો હતા, ફેલોશીપ એમને મળતી, ફેલો સ્ટુડન્ટ હતા, મુંબઈ યુનિવર્સિટીનો ફેલો હતા. આગળ જતા 1887 એડિનબરોન યુનિવર્સિટીની અંદર એમને માનદ ડિગ્રી મળે છે, LLD લોની ડિગ્રી. 1892 એ આગળ જતા ઓક્સફર્ડ યુનિવર્સિટી, તમે વિચારજો ત્યારે એ સમયની બહુ મહત્વની યુનિવર્સિટી કહેવાય, ભગવતસિંહની વાત છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર ડોક્ટર ઓફ સિવિલ લો PhD કરી નાખ્યું 1892. એ ડોક્ટરે ડિગ્રી મેળવી, ત્યાંથી અટકતું નથી એમ. ફરીથી 1883 એ યુરોપના પ્રવાસે ગયા હોય એ સમયે પણ એ એ ડાયરી લખે છે ઇંગ્લિશ ભાષામાં, ધ જર્ની ઓફ એ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ નામની ડાયરી લખે છે, ધ જર્ની ઓફ એ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ આવી ડાયરી પણ લખે છે અંગ્રેજી ભાષામાં. હજી અહીંયા આપણે વાંધા પડતા એ સમયમાં ઇંગ્લિશમાં ડાયરી લખતા પોતે, બરાબર. આગળ જતા 1895 83 વાત છે, જ્યારે કોઈ પણ સૌરાષ્ટ્રના રાજાઓમાં એક કિલ્લો હતો, કોઈ પણ રાજા રાજા બનવાના હોય એના 1 વર્ષ પહેલાં અંગ્રેજો એને યુરોપ મોકલતા, 1 આખું વર્ષ એને કહેતા તમે યુરોપ રખડો જાઓ. યુરોપ રખડતા બધા રાજાઓ એ યુરોપની પ્રજા અને યુરોપના ન્યાના ફ્રાન્સનો રાજા હોય, સોરી ફ્રાન્સમાં ત્યારે રાજાશાહી નહોતી, પરંતુ જે અલગ અલગ જગ્યાએ બેલ્જિયમમાં અને બધે રાજાશાહી હોય ત્યાં બધે આ રાજાઓ રખડતા, રશિયામાં પણ જતા અને ત્યાંના રાજા અને પ્રજા વચ્ચેના સંબંધો, ન્યાની પ્રજાને રાજાઓ કેવી રીતના ધ્યાન રાખતા એ બાબતે એ બધું સ્ટડી કરતા લોકો, અને ત્યાંથી એ બધું ઇંગ્લેન્ડની અંદર આ બધું જોઈને આવતા, એટલે એ લોકોને ખબર પડતી કે આવા કામ તો અમારે પણ કરવા જોઈએ, અમારે પણ આવા રાજ્યમાં કામ કરવા જોઈએ, એવું જોવે એવું જોઈને અહીંયા એવું કામ કરતા. એટલે એમને ત્યાં ઇંગ્લેન્ડ ગયા, લાખાજી રાજે ગયા હતા ઇંગ્લેન્ડ, જેવા રાજા બને એના પહેલા જ વર્ષે. આ નિયમ હતો, કોમન નિયમ હતો અંગ્રેજો તરફથી બધા રજવાડા ગાવા,
ને ઇતિહાસમાં એ રાજા બનતા પહેલા એક વર્ષ એ પણ ઇંગ્લેન્ડ જાય છે. 1895માં એડિનબરો યુનિવર્સિટીમાં ડૉક્ટરની ડિગ્રી મેળવે, એમબીબીએસ પછી એમડી થઈને એમડી થાય છે, ડૉક્ટર ઓફ મેડિસિન. ડૉક્ટર ઓફ મેડિસિન જે છે એ ડૉક્ટર ઓફ મેડિસિનની ડિગ્રી મળે છે. ને એ સમયે એમનો પીએચડી થીસીસ, એમની પીએચડી થીસીસ જે હતી એનું ટાઇટલ પૂછાઈ ગયેલું છે જીપીએસસીમાં. આ તમારે યાદ રાખવાનું છે, આ થીસીસનું ટાઇટલ એ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ. જે આર્યન્સ હતા એનું મેડિકલ સાયન્સ હતી ને એ કેવી હિસ્ટ્રી હતી. આપણું જે આયુર્વેદિક છે ને, આયુર્વેદિક ઉપર એમને પોતાનું થીસીસ, એના ઉપર જે છે એ થીસીસ લખી અને એમને શોધ નિબંધ રજૂ કરી જે છે એમડીની ડિગ્રી મેળવી. એ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સીસ એડિનબરો યુનિવર્સિટીની અંદર એ ડૉક્ટરે ડિગ્રી મેળવી હતી. જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, આ યાદ રાખજો. બીજું જે છે એ આગળ જતા કોલકાતા યુનિવર્સિટીની અંદર, કોલકાતામાં ઇન્ડિયન સોરી યુનિવર્સિટીની અંદર કોલકાતામાં 1894માં ઇન્ડિયન મેડિકલ કોંગ્રેસ અધિવેશનનું જે છે એ શું ભરાય છે, જે છે એ અધિવેશન ભરાય છે ઇન્ડિયન મેડિકલ કોંગ્રેસનું. ઇન્ડિયન મેડિકલ કોંગ્રેસનું અધિવેશન ભરાય છે, એમાં એડિનબરોના યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે એમને ત્યાં હાજર રહી આવી પ્રતિનિધિ તરીકે. 1895માં ફર્ગ્યુસન કોલેજ પુના, પુનાની અંદરમાં હાલમાં પણ છે આ કોલેજ ફર્ગ્યુસન કોલેજ, એની અંદર એને દાન આપ્યું. પણ એની પાછળ એક શરત રહી છે, ફર્ગ્યુસન કોલેજ વાળાને કીધું દાન આપવું, એક શરત, તમારી કોલેજ જ્યાં સુધી જે છે અસ્તિત્વમાં રહીએ ત્યાં સુધી તમારી કોલેજમાં મારા ગોંડલ રજવાડાના 10 વિદ્યાર્થીઓ વગર ફીસે મફતમાં ભણી શકે એવી જોગવાઈ કરો. રૂપિયા બોલો, રૂપિયા આપી ડોનેશન આપીએ, પણ મારા ગોંડલ રજવાડાના વિદ્યાર્થીઓ જ્યાં સુધી ફર્ગ્યુસન કોલેજ અસ્તિત્વમાં રહીએ ત્યાં સુધી મારો ગોંડલનો વિદ્યાર્થી તમારી કોલેજમાં એક રૂપિયો ભર્યા વગર 10 લોકોને દર વર્ષે એડમિશન આપવા. ફર્ગ્યુસન કોલેજ વાળાને પૈસા જોતા હતા, જી બાપુ તમે કયો એમ, એટલે ફર્ગ્યુસન કોલેજ વાળા આવી રીતના જે છે એ ઓકે રાખે. ને હાલની તારીખમાં પણ ફર્ગ્યુસન કોલેજમાં તમારી પાસે ગોંડલ તાલુકો લખેલું હોય એવું તમારી પાસે જો જે છે રેશન કાર્ડ હોય ને તો ફર્ગ્યુસન કોલેજમાં એડમિશન લઈ શકો તમે. ફર્ગ્યુસન કોલેજમાં એક રૂપિયો લીધા વગર 10 ગોંડલના વિદ્યાર્થીઓ હાલમાં પણ એડમિશન ત્યાં લઈ શકે છે. અને ઘણા બધા અમુક જેને ખબર છે એ બધા એડમિશન લે છે. હા, ગોંડલવાળા ત્યાં જે એડમિશન લે છે અને ભણે છે ફર્ગ્યુસન કોલેજ. 10 વિદ્યાર્થીઓને હાલની તકમાં પણ ત્યાં ફ્રીમાં ભણાવવામાં આવે છે, કારણ કે એની પરમાનન્ટ એ કોલેજની જે નિયમાવલી હતી એની અંદર આ નિયમ દાખલ કરાવ્યો, બરાબર. અને 1896માં રશિયાનો અંતિમ જાર, જેના વિરુદ્ધમાં 1917માં રશિયાની ક્રાંતિ પછી એને હત્યા કરી અને જારશાહી રાજાશાહીનો અંત થાય છે સામ્યવાદી ક્રાંતિને બાદ. રશિયાની ક્રાંતિ કહેવાય, એ રશિયાની ક્રાંતિ જેના વિરુદ્ધ થયું હતું જાર નિકોલસ બીજો, એને એને જ્યારે એનો રાજ્યાભિષેક થવાનો હોય ત્યારે એ ભગવતસિંહને કંકોત્રી લખે છે કે મારો રાજ્યાભિષેક થવાનો, બાપુ હાજરી આપવા આવજો અમારે ત્યાં જે છે એ અમારા રિસેપ્શનમાં હાજરી આપવા આવજો, આવો લેટ જે છે એ કંકોત્રી મોકલે, બરાબર. એટલે 1896માં ચાર નિકોલસ એ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા ને, ત્યારે એમના યુરોપના પ્રવાસે એને બધે ગયા હતા ત્યારે ચાર નિકોલસને મળ્યા છે એક રાજા તરીકે, એટલે બેની ભાઈબંધી થઈ છે. પર ત્યારે ચાર નિકોલસ રાજકુમાર છે ને એકદમ સાદું જીવન જીવતા, હાવ સાદું જીવન, ફોટા સીન સપાટ અને પાછળ 15 ગાડી ને આગળ 15 ગાડી, એટલું પેટ્રોલ બારવાનું, પછી કમાન્ડો બાજુમાં રાખવાનું, એવો એક પણ રૂપિયો ખોટો ખર્ચો નહીં કરવાનો, એકદમ સાદા સફેદ કપડાં પહેરવાના. તમને એવું લાગે કોઈ પટેલ ખેડૂત છે એવી પાઘડી વારી, બાપુ જે છે એ દરબાર ભરી અને શાસન કરી, નગર તો આમ ગળામાં 2-3 મણ જેવા બપ્પી લહેરી જેવા, આમ કહેવાય કે હોનું ન ભર્યું હોય આમ ગળામાં કાનમાં હાથમાં નાકમાં જ્યાં મેળ આવે ને 25-25 કિલો હોનું પહેર લીધું હોય એવી રીતના બીજા રાજાઓ ભપકા કરતા, ગોંડલના રાજા એવું ભપકા ન સાદા. આપણે જે ગામડાઓની અંદર કોઈ બાપાઓને જોયા હોય, સોયણો પહેર્યો હોય, માથે પાઘડી વહેરી હોય અને કેડિયું પહેર્યું હોય, એવું રીતના એકદમ સાદા કપડાં પહેરતા પ્રજાની વચ્ચે હાલીને ગમે ત્યાં નીકળી ગઈ. અને એ પોતે પોતાની પોતાને રાજના ટ્રસ્ટી માનતા, શું માનતા હતા, રાજના ટ્રસ્ટી માનતા, પોતે માલિક માનતા ન, શું માનતા હતા, ટ્રસ્ટી માનતા, હું રાજા નથી હું ટ્રસ્ટી છું. આવી રીતના ટ્રસ્ટી માનનારું એક બીજું રજવાડું પણ, ઉદયપુર મેવાડના રાજાઓ છે એ પોતાને મેવાડના રાજા ન માનતા, મેવાડના રાજાઓ પણ પોતાને ટ્રસ્ટી માનતા. મેવાડના ઉદયપુરના રાજા, મેવાડનો રાજા એકલિંગજી હતો, એકલિંગજીના વતી મેવાડ ઉપર શાસન કરતા મેવાડના રાજાઓ એ પોતાને ટ્રસ્ટી માનતા. અને બીજી એક જગ્યાએ પણ ટ્રસ્ટી પોતાને માનતા, રાજાઓ પોતાને રાજા ન કહેતા. ક્યારે પદ્મનાભ મંદિરને કેરળ ત્રાવણકોર રાજ્યનું રાજા માનતા,
પદ્મનાભ ભગવાન જે છે ત્રાવણકોર રાજ્યના રાજા હતા એના ટ્રસ્ટી તરીકે ત્રાવણકોર રાજ્યનો વર્મા પરિવાર જે છે એ શાસન કરતો. હજી સુધી તમે એની એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. અહીંયા આપણે અહીંયા સ્ટોપ કરીએ લેક્ચરને. નેક્સ્ટ લેક્ચર આપણે બેક ટુ બેક ચાલુ કરવાનો છે. એની લેક્ચરની લિંક હમણાં હું અહીંયા મૂકી દઉં છું. તમારે લોકોએ એ લેક્ચરની અંદર પાછું એન્ટ્રી મારવાનું છે. હું તમને બધા ત્યાં ભણાવું છું. જાતા નહીં, હમણાં લેક્ચરની લિંક હું મૂકું છું. લેક્ચરની લિંક તમને ત્યાં મૂકું છું અહીંયા. અને તમારે બધાએ એ લેક્ચરની લિંકની અંદર આવી જવાનું છે અને લેક્ચરની લિંકને શેર કરી દેવાની છે. બરાબર, તમારે લેક્ચરની લિંક જે છે એને શેર કરવાનું ભૂલવાનું નથી. એક જ મિનિટ બધા લાઈવ રહેજો. આપણે ત્યાં જ બધા ફરીથી આ જ પોઈન્ટને ત્યાં ચર્ચા કરી નાખીએ. એક જ મિનિટ બંધુ શખાવો. ઓકે, એક જ મિનિટ. હા, એક જ મિનિટ. શરૂ લિંકને કોપી કરી અને મૂકી દો. અને આ લિંકને શેર કરી નાખજો બધા. અત્યારે લિંકને શેર કરી નાખજો. આ લિંક છે ને, આ પિન કરી લિંકને કોપી કરો અને તમારા લાગતા ઓળખતા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જે છે એને શેર કરો. 10 મિનિટનો ગ્રેપ છે આપનો. લેક્ચર 10 વાગે છે. 10 વાગે લેક્ચર છે. આ લિંકને કોપી કરી નાખો અને પછી જોઈન થઈ જાય. જો નો જોઈન થવા મળે તો તમે સ્ટડી વિથ જુવાનસીની અંદર જોઈન થઈ જાય. સ્ટડી વિથ જુવાનસી નામનું ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર જોઈન થઈ જાય. જેજેટેન કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે 10 વાગ્યાની લેક્ચરની લિંક તમારી સામે મૂકી દીજીએ. મારા ટેલિગ્રામ વોટ્સઅપ બધે મૂકી દીધી છે અને શેર કરી નાખો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં વાતો કરીએ છીએ. ઓકે મિત્રો, બાય. જય માતાજી. બરાબર, મળીએ નેક્સ્ટ 10